છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલાક લોકો મરાઠા સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ પોસ્ટ કરીને મરાઠા સમાજની લાગણીઓ દુભાઈ તે રીતેનું વર્તન કરવામાં આવી રહ્યું છે, જેથી આજરોજ હિન્દુ સંગઠન વાઘોડિયા રોડ ખાતે વડોદરા દ્વારા પોલીસ ભવન ખાતે શહેર પોલીસ કમિશનરશ્રીની કચેરીએ હિન્દુ સંગઠનના શ્રી અભિષેક સૂર્યવંશીની આગેવાની હેઠળ આવેદનપત્ર આપીને આવા તત્વો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરી તે અંગેની રજૂઆત કરવામાં આવી છે. આજે પોલીસ ભવનમાં આવ્યા છે અને અમે એક અરજી કરવા આવ્યા છે કે જે સોશિયલ મીડિયા પર ખાસા 15-20 દિવસથી જે મરાઠી જાતિને લઈને જે વિવાદ છેડાયો છે, જે કન્ટિન્યુઅસલી 15 દિવસથી અભદ્ર ભાષામાં તેમજ ગમે તેવા શબ્દોમાં જે મરાઠી લોકો પર અને જે મરાઠી વિશે જે લખવામાં આવે છે એ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અને એ લોકોએ આવું ના કરવું જોઈએ. અને સમજાવવા છતાં એમને મેસેજના રિપ્લાય પણ આપ્યા છે કે આપણે જાતિવાદ નથી છેડવો, આપણે બધા ભારત દેશમાં એક થઈને રહેવું છે, તે છતાં કોઈ સમજવા તૈયાર નથી. ને આજે 15-20 દિવસ જેવું થઈ જ ગયું છે કે નોનસ્ટોપ મરાઠી જાતિને વિશે જે લખવામાં આવે છે, આજના યુવાનોએ આવું ના કરવું જોઈએ. આ એક આપણા માટે ખૂબ ખરાબ બાબત છે અને ગંભીર બાબત છે, એટલે આપણે સૌએ એક થઈને જાતિ વિવાદ કર્યા વગર ભેગા થઈને રહેવું જોઈએ. એવી કોના દ્વારા આ રીતનું દિનેશ વ્યાસ કરીને જે છે અને બીજા કોઈક આપણા મિત પટેલ કરીને જે છે, એવા ઘણા અનેક યુવાનો જે છે કે એકને એક જ જાતિ વિશે કન્ટિન્યુઅસલી જે બોલ્યા કરે છે એ ના થવું જોઈએ. અમારી એવી જ આશા છે કે આ બધું ના થાય, જાતિ વિવાદ છોડીને આપણે એક થઈને રહીએ, કારણ કે આવનાર સમયમાં આ એક ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. જો જાતિવાદ કરીશું તો કંઈક ખરાબ એનું આવી શકે છે, એટલે આપણે બધાએ ભેગા થઈને રહેવું જોઈએ, અમારી એવી આશા છે. અભિષેક સૂર્યવંશી.